કચ્છના પાટનગર ભુજમાં નગરપાલિકા દ્વારા રૂપિયા 1 કરોડના ખર્ચે બેઘર લોકો માટે શેલ્ટર હોમ બનાવવાનું આવનાર છે, જે કામનું કાદમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભુજના ખારસરા મેદાનમાં રેન બસેરા 10,000 ચોરસ મીટર જમીનમાં બનાવાશે, જેમાં 100 રૂમો બનાવાશે. ખાસ તો બગીચા તેમજ નાહવા રહેવા જમવાની સવલતો ઉપલબ્ધ કરાશે. ફૂટપાથ પર પડ્યા પાથરિયા રહેતા અને બેઘર લોકો માટે આ શેલ્ટર હોમ બનાવવામાં આવશે. નગરપાલિકા દ્વારા જુદા જુદા સ્થળોએ વિકાસ કામો હાથ ધરાઈ રહ્યા છે, જે અંતર્ગત આજે રેન બસેરાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જે વેડાએ ભુજ ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ સહિત અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. હાઉસ તૈયાર કર્યું છે અને મુખ્યત્વે આજે શહેરમાં જે લોકો ફૂટપાથ પર ને ફૂટપાથ પર જે લોકો સૂતા હોય છે એમની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા આ મંજૂર કર્યું છે. અને અત્યારે 100 લોકો અહીંયા રહી શકે એ પ્રમાણેનું એ કર્યું છે. અને હોલમાં ડોર્મિટરી રૂમ ટાઈપ છે અને અમુક રૂમો ફેમિલી માટે પણ કરેલા છે. અને અહીંયા એમને રહેવા માટેની ખાવા પીવાથી માંડી ગરમ પાણીથી નાહવા ધોવાની તમામ સુવિધાઓ મળી રહે, અને સાથે સાથે એમને બીજી બી સરકારની યોજનાઓ સાથે બી એમને જોડવામાં આવશે. અને એ કરી અને એક શેલ્ટર હાઉસ અમે તૈયાર કરી રહ્યા છે અને 1-1.5 વર્ષમાં આ કામ પૂરું કરવામાં આવશે. કેટલી જમીન છે સર એના માટે ફાળવી છે? જમીન 10,000 ચોરસ મીટર છે, એમાં નાનકડો ગાર્ડનથી માંડીને બધી જ વ્યવસ્થા કરવામાં આવશે.